કાચી કેરીનું સલાડ ઓલમોસ્ટ બધા જ વ્યક્તિનું ફેવરિટ હોય છે, પરંતુ પ્રોબ્લેમ એ થાય છે કે સિઝન વગર સલાડ કાચી કેરીનું આપણે ખાઈ નથી શકતા. તો આજે એ જ બધી ટિપ્સ સાથે હું તમારી સાથે રેસીપી શેર કરવા જઈ રહી છું કે તમે કાચી કેરીને આખા વર્ષ દરમિયાન સલાડના રૂપમાં ખાવા માગો તો કઈ રીતે કેરીને સ્ટોર કરી ખાઈ શકો એ પ્રોસેસ માટે. ચલો મારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડિશીઝ. આજની રેસીપી શરૂ કરતા પહેલા ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે કે રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી અવનવી ડિસન્ટ રેસીપી તમને ફ્રીમાં અને સાથે ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પણ દબાવજો. તો ચલો આજની આ ટેસ્ટી ડિલિશિયસ એન્ડ ડિસન્ટ રેસીપી શરૂ કરીએ. કાચી કેરીને સ્ટોર કરવા માટે આપણે અહીંયા 1 લિટર જેટલું પાણી ગેસ ઉપર રાખેલું છે. ગાઈઝ, આ રીતે પ્રોસેસ કરશો તો તમે આખા વર્ષ દરમિયાન કેરીને સાચવી શકશો અને એની ટાઈમ એનું સલાડ બનાવીને પણ ખાઈ શકશો. હવે આપણે એ જ પાણીની અંદર 2 મોટી ચમચી જેટલું નમક નાખીશું. જે નમક વધુ ખારું હોય એ નમક જે મોટા દાણામાં આવે છે એ નમક હોય તો વધુ સારું રહેશે. તો 2 ચમચી જેટલું નમક નાખ્યું છે અને હવે આપણે આ નમક નાખેલા પાણીને બરાબર રીતે ઉકાળવાનું છે ગાઈઝ. તો આપણે એને ઉકળવા દઈએ. થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે પાણી બરાબર રીતે ઉકળી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ પાણીને બરાબર રીતે ઠંડુ કરીશું. બિલકુલ ગરમ પાણી ના રહેવું જોઈએ, પરફેક્ટ ઠંડુ કરવાનું છે. તો એ ઠંડુ થઈ જાય ત્યારબાદ મળીશું. પાણી આપણું ઠંડુ થઈ ગયું છે. હું આ રીતે ટચ કરીને તમને બતાવી રહી છું કે બિલકુલ એ ગરમ નથી, બસ આટલું જ આપણે ઠંડુ કરવાનું છે. પાણીને ગરમ કરીને પછી આપણે કેરીને સ્ટોર કરીશું તો લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા વગર પણ કેરી સારી રહેશે. તો આને હું એક બીજા જગમાં ટ્રાન્સફર કરી લઉં છું. મીઠાવાળું ગરમ પાણી ઠંડુ થશે તો થોડું સ્લાઇટલી એનો કલર પણ ચેન્જ થતો હશે, એવું તમને દેખાતું હશે. હવે આપણે અહીંયા 1 કિલોગ્રામ જેટલી કેસર કેરી, બિલકુલ કડક કેરી હોય એવી જ લેવાની છે. તો બિલકુલ કડક કેરી છે, જો હું આ રીતે દબાવીને પણ તમને બતાવી રહી છું કે કેટલી કડક છે. જો જારી પડેલી કેરી હોય એવી નથી લેવાની, પરંતુ આપણે જે રીતે દાબળા કેરીનું અથાણું તૈયાર કરીએ એ સાઇઝમાં કેરી હોય એવી જ કેરી અને કડક કેરી પસંદ કરવી. હવે આપણે સીધું જ 1 ગ્લાસ જારની બરણીમાં આ કેરીને ગોઠવી દેશું. બને તો એકબીજા સાથે ટચ થાય અને એકદમ નીચે તળિયે બેસી રહે એ રીતે ગોઠવવાની કોશિશ કરવાની. આ કેરી ઉપરથી મને યાદ આવ્યું કે ગાઈઝ, તમે દાબળા કેરી આખી મેથી ભરેલા મસાલાની આખી કેરીનું અથાણું આખા વર્ષ માટે ખાવા માગો તો કઈ રીતે એનું અથાણું બનશે એ રેસીપી ડિમ્પલ્સ ડિશીઝમાં ઓલરેડી શેર કરેલી છે. જો ના જોઈ હોય તો મેં તમને લિંક આઈ બટનમાં પણ આપેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. બહુ જ ટેસ્ટી અથાણું થાય છે ગાઈઝ, તો જરૂર એને પણ ટ્રાય કરજો. તો હવે આ રીતે બધી જ કેરીને એરેન્જ કરી દીધી છે અને હવે આપણે જે નમકવાળું ગરમ પાણી ઠંડુ કરીને રાખ્યું હતું એ આપણે આ કેરીની ઉપર રાખવાનું છે. આ કેરી ડૂબી જાય અને કેરીની ઉપર સુધી પાણી આવે ત્યાં સુધી આપણે પાણી ભરવાનું છે. તમે જોઈ શકો છો કે પાણી બરણીમાં જતાં જ કેરી ઉપર આવી રહી છે. તો હજુ તમને એક ટ્રીક આપું છું કે કેરીની ઉપર સુધી પાણી રહેવું જોઈએ, પરંતુ કેરી તરવા લાગી છે તો એને દબાવવા માટે આપણે આ રીતના કોઈ મોટા પથ્થર હોય તો કેરીની ઉપર રાખી દેવા, જેથી કેરી નીચેની તરફ રહેશે અને પાણી કેરીની ઉપર રહેશે. પરંતુ આ જે શહેરીકરણમાં મોટા પથ્થર જનરલી લોકોને નથી મળતા, તો આ રીતના નાના નાના પથ્થર જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ હાલતું હોય છે અને સ્લેબ ભરતી વખતે જે નાની નાની કાકરીનો યુઝ થતો હોય છે, બસ આ એ જ કાકરી છે જેને મેં મોટી મોટી સાઇઝમાં કન્સ્ટ્રક્શનમાં સ્લેબ ભરાતી વખતે કાકરીનો યુઝ થાય એમાંથી ગોતી અને બિલકુલ સાફ કરીને લઈ લીધી છે અને હવે આ રીતે બધી જ કેરીની વચ્ચે એને ગોઠવી દીધી છે. તો આ પ્રોસેસથી પણ તમે કેરીને દબાવી શકશો અને કેરીની ઉપર સુધી પાણીને રાખી શકશો ગાઈઝ. તો આ પથ્થર તો આજે
હર વ્યક્તિને આસાનીથી મળી જશે, કેમ કે આજુબાજુમાં ક્યાંક બાંધકામનું કામ ચાલતું જ હોય છે, તો આવા પથરા પણ તમને આસાનીથી મળી જશે. બસ એ જ હેતુથી મેં મોટો એક પથ્થર ન રાખતા આ રીતે નાના નાના પથ્થરને વચ્ચે વચ્ચે કેરીમાં ગોઠવી દીધા છે, અને પરિણામે તમે જોઈ શકો છો કે કેરીની ઉપર સુધી અત્યારે તમને પાણી દેખાતું હશે. તો બસ હવે આપણે આનું ઢક્કણ બંધ કરી દઈશું, અને બરાબર રીતે આ કેરીની ઉપર પાણી રહે એ માટે આપણે દર 2-3 દિવસે એને ચેક કરતા રહેશું. આ કેરી પાણીમાં છે તેમ છતાં બિલકુલ ખરાબ નહીં થાય. ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે પાણી ચીકણું થઈ જશે, પરંતુ નહીં, આપણે ગરમ કરેલું પાણી બિલકુલ ઠંડુ થઈ ગયું છે પછી આમાં નાખેલું છે, જેથી એ બિલકુલ ચીકણું પણ નહીં થાય. તો લગભગ 1 વીક પછી હું તમને બતાવી રહી છું કે આ કેરીનો કલર એકદમ લીલામાંથી થોડો પીળાશ પડતો થઈ ગયો છે. તો આ જ રીતનો કલર આખા વર્ષ દરમિયાન તમારો કેરીનો રહેવાનો છે. આને આપણે ફ્રીઝમાં પણ રાખવાની કોઈ જરૂર રહેશે નહીં, પરંતુ હા, તમને આવા કોઈ પથરા ના મળે તો તમારે નાની બરણીમાં આ કેરીને ગોઠવવી, જેથી કેરી ઉપર પાણી રહે. અને જો એ પણ પોસિબલ ના હોય તો તમે બરણીમાં પાણી ભરી અને બરણીને ફ્રીઝમાં પણ રાખી શકો છો, જેથી પણ આપણી કેરી એકદમ કડક રહેશે. કેરી કડક રહે અને બિલકુલ ખરાબ ના થાય એ માટે આપણે આ રીતે કેરીની ઉપર સુધી પાણી રહે, કેરી નીચે પાણીમાં દબાયેલી રહે એ જરૂરી છે. તો હવે જ્યારે પણ તમને સીઝન વગર કાચી કેરીનું સલાડ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ બરણીમાંથી કેરી કાઢી એને એકવાર સાદા પાણીથી ધોઈ અને પછી એને તમે સલાડના રૂપમાં યુઝ કરી શકો અને ખાઈ પણ શકો છો. જો હું તમને અત્યારે એક કેરી કટ કરીને બતાવું છું, 1 વીક જેવા ઓછા સમયમાં જ આ કેરી ખાવાલાયક બની જાય છે. આપણા વડીલો પણ આ રીતે જ કેરીને સ્ટોર કરતા, અને કેરીને સ્ટોર કર્યા બાદ ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે સીઝન વગર પણ કેરીનું સલાડ ખાઈને એન્જોય કરતા. તો આ રીતે હવે મેં કેરીના નાના ટુકડા કરી લીધા છે, અને ઉપરથી ઈચ્છા હોય તો થોડું સોલ્ટ, થોડા ધાણા જીરું પાવડર, થોડી લાલ મિર્ચ પાવડર મસાલો નાખી અને તમે ખાઈ શકો છો. અને વિધાઉટ મસાલા પણ આ કેરીનું સલાડ બહુ ટેસ્ટી લાગે છે ગાઈઝ. તો તમે જો ઈચ્છતા હોય કે સીઝન વગર પણ કેરીનું સલાડ તમારે ખાવું છે, તો કેરીની અત્યારે સીઝન ચાલી રહી છે તો કેરીને સ્ટોર કરી લેજો ગાઈઝ. જો તમે વધુ કડક કેરી રાખવા માગતા હોય તો ફ્રીઝમાં રાખજો, અધરવાઇઝ તમે ફ્રીઝની બહાર પણ કેરીને સ્ટોર કરી શકો છો. તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો ગાઈઝ. બહુ જલ્દી મળીશું એક નવી ડીશ સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ટેક કેર. બાય બાય.